આજે આપણે બનાવીશું ડાબા સ્ટાઇલ પનીરનું શાક જેને બનાવવું ખૂબ જ સરળ છે અને ઘરના જ મસાલામાંથી એકદમ સ્વાદિષ્ટ બને છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીશ એની પહેલાં રિક્વેસ્ટ કરીશ કે રેસીપી ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી ક્લિક કરજો અને નીચે કમેન્ટ સેક્શનમાં તમારા ફીડબેક અવશ્ય આપજો પનીરનું શાક બનાવવા માટે મેં લીધું છે બસો ગ્રામ પનીર મેં આ રીતે ટુકડામાં કટ કરી લીધું છે પનીર કેવી રીતે બનાવવું એની રેસીપી આપેલી છે અને પનીર તમે નાના ટુકડા કરવા માગતા હોય તો પણ કરી શકો છો સાથે લેવાનું છે ડુંગળી અને ટામેટાં ડુંગળી અને ટામેટાને છીનીને લીધું છે આ રીતની મીડિયમ સાઇઝની બે ડુંગળી અને એટલી સાઇઝના બે ટામેટા બે બે વસ્તુ લેવાનું છે તમે જોઈ શકશો કે મેં છીનને લીધું છે તમે એને ક્રશ કરીને કરવા માગતા હોય તો પણ કરી શકો છો એવી રીતે પણ એક રેસિપી આપી છે આજે હું તમને એકદમ ડિફરન્ટ રીતે બનાવતા શીખવાડીશ તો ડુંગળી અને ટામેટા છીનીને તૈયાર થઈ ગયા છે પનીરની અંદર મીઠું એડ કરીએ અડધી ચમચી જેટલું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે અને આ બધું મિક્સ કરી લેવાનું છે પનીરની અંદર આ રીતે મસાલા એડ કરવાથી પનીર ખૂબ જ સરસ લાગે છે અને લાંબા સમય સુધીને સોફ્ટ ને સોફ્ટ જ રહે છે બિલકુલ ચવડ જેવું નથી લાગતું પનીર બરાબર મિક્સ થઈ ગયું છે તો આપણે કડાઈને ગરમ કરવા મૂકવાનું છે ગેસની ઉપર કડાઈ ગરમ કરવા મૂક્યું છે એની અંદર આપણે એડ કરીશું વન ફોર્થ કપ જેટલું તેલ તેલ ગરમ થઈ જાય પછી જે આપણે પનીર લીધું છે મસાલો કરીને તે બધું એડ કરવાનું છે અને આ પનીરને આપણે તળવાનું છે લગભગ બે થી ત્રણ મિનિટ સુધીને આ એકદમ સરસ તળાઈ જશે અને આ રીતે આપણે હલાવતા રહીએ જેથી પનીર નીચે ચોંટેના આપણે બહુ વધારે પડતા ક્રિસ્પી નથી કરવાના ખાલી બે થી ત્રણ મિનિટ જેવું જેને તળવા દેવાનું છે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે પનીર હલકું તળાઈ ગયું છે તો આપણે એને પ્લેટમાં કાઢી લેવાનું છે તો બધું પનીરને હું એ પ્લેટમાં કાઢી લઈશ ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું હવે જે તેલ વધ્યું છે એમાં જ આપણે શાક બનાવવાનું છે તેની અંદર એક તમાલપત્ર એડ કરીશું બેથી ત્રણ લવિંગ એડ કરીશ અને એક નાનો ટુકડો તજનો એડ કર્યો છે અને બે લીધી છે થોડીક ભૂકો કરી લીધી છે અને આખી કરી દેવાની છે અડધી જેવું સાંતળવા પછી જે ડુંગળી રાખી છે તે એડ કરી દઈએ અને ડુંગળીને આપણે સરખી રીતે શેકાવા દેવાની છે જ્યાં સુધીને એકદમ સરખી રીતે સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધીને ડુંગળીને સરખી શેકાવવા દેવી ખૂબ જ જરૂરી છે તમે કોઈ પણ પંજાબી શાક બનાવો તો ડુંગળી સારી નહીં શેકાય તો એનો ટેસ્ટ સારો નહીં આવે અને ડુંગળીના ભાગનું આપણે મીઠું એડ કરીએ જેથી ડુંગળી ખૂબ જ ફટાફટ ચડી જાય વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા જઈએ જેથી ડુંગળી ચોંટે નહીં અને ખૂબ જ સરસ રીતે શેકાશે અને પાંચેક મિનિટ જેવું થયું છે પછી આપણે એડ કરવાનું છે અડધી ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે અને ડુંગળી શેકાવવા માંડી છે પણ હજુ આપણે એને પાંચ મિનિટ જેવું શેકાવા દઈશું અને ડુંગળી એકદમ સરખી રીતે સોફ્ટ થઈ ગઈ છે તો આ રીતની શેકાઈ ગઈ છે તમે જોઈ શકશો ખૂબ જ સરસ આ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે બાકીના મસાલા કરીશું જેમ કે મેં અડધી ચમચી હળદર એડ કરી છે એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે કાશ્મીરી લીધું છે જેથી કલર ખૂબ જ સરસ આવે તો એક મોટી ચમચી એડ કરી દેવાનું છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું અડધી સેકન્ડ જેવું મસાલા સાથે આપણે શેકાવા દેવાનું છે થોડુંક પાણી એડ કરીએ જેથી જે મસાલા એડ કર્યા છે તે બરી ના જાય અને મસાલા પણ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ તેલ ઉપર આવી જાય પછી જે ટામેટા આપણે છીણીને રાખ્યા છે તે એડ કરીએ અને ફરીથી એને ત્રણ મિનિટ જેવું શેકાવા દઈશું અને આની અંદર એડ કરીશું કાળા મરીનો પાવડર અને મિક્સ કરી લઈએ તમે જોઈ શકશો કે આપણો મસાલો ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે આ રીતે તેલ એકદમ અલગ થઈ ગયું છે કઢાઈથી એટલે સમજી લેવું કે એકદમ સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે હવેની અંદર આપણે એડ કરીશું એક કપ જેટલું પાણી તમને જેટલી પતલી કે જાડડી ગ્રેવી ગમે એ રીતે પાણી એડ કરવાનું છે તો એક કપ જેટલું પાણી એડ કરી દીધું છે અને મીઠું એડ કરી દઈએ પાણીના ભાગનું ટેસ્ટ પ્રમાણે એડ કરીશું આગળ પણ આપણે મીઠું એડ કર્યું હતું અને લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરી દઈએ જે ઘરમાં દાળ શાકનો મસાલો હોય તે જ એડ કરવાનો છે અડધી ચમચી જેટલો મિક્સ કરી લઈશું અને આપણે આને ઉકાળવા દેવાનું છે અને જે પનીર બનાવીને રાખેલું છે તે બધું પનીર એડ કરી દઈશું પનીર એડ કર્યા પછી આપણે આ શાકને પાંચ મિનિટ જેવું ઉકાળવા દઈએ જેથી ગ્રેવી પણ આપણી ખૂબ જ સરસ થીક થઈ જાય અને પનીરની અંદર જે મસાલા છે બધા અંદર ભડાઈ જાય તો આપણું આ પનીરનું શાક તમે જોઈ શકશો કે એકદમ સરસ તેલ તેલ ઉપર આવી ગયું છે એટલે સમજી લેવું કે શાક એકદમ પરફેક્ટ બની ગયું છે તો આ રીતે મિક્સ કરી લઈએ અને એકદમ સરસ આ ગ્રેવી જાડી થઈ ગઈ છે ગેસને બંધ કરીને પાંચ મિનિટ સુધીને ઢાંકીને રાખશો તો એકદમ પરફેક્ટ એનું ટેક્સચર આવી જશે તો હવે હું ગેસને બંધ કરી દઈશ અને ઉપરથી આપણે લાસ્ટમાં ફ્રેશ કાપેલા ધાના એડ કરી દઈએ તો તમે જોયું ને આપણે એકદમ સરસ આ શાક બનાવ્યું છે અને કોઈપણ જાતના બહારના મસાલા એડ નથી કર્યા ઘરના જ મસાલાથી આ પનીરનું શાક બને છે તો જરૂરથી બનાવજો સાથે તમે પરોઠા કે પછી તંદૂરી રોટી સાથે આને સર્વ કરી શકો છો કે પછી જીરા રાઈસ દાલ ફ્રાય સાથે એની રેસીપી પણ ચેનલ પર આપી છે જોવી હોય તો નીચે લિંક એને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો રેસીપીને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો